બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દાંતાના પ્રાંત અધિકારી સાહેબ તેમજ અમીરગઢ મામલતદાર સાહેબ તથા નાયબ મામલતદાર તથા અમીરગઢ THO તેમજ આરોગ્ય કર્મચારીઓ સેવા સેતુ કાર્યક્રમને લગતા કર્મચારીઓ તેમજ ગામના આગેવાનો તેમજ લાભાર્થીઓ ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લોકોને ભાડું ભાગી અમીરગઢ નાચવું પડે અને સમય રૂપિયાનો ખર્ચ કર્યા વગર એક જ સ્થળેથી જરૂરિયાત પ્રમાણે દરેક ડોક્યુમેન્ટ મળી રહે તેમજ તે હેતુથી અનેક સરકારી યોજનાઓ તેમજ આરોગ્યને લગતી મા કાર્ડ, કોરોના વેક્સિન, હેલ્થ કાર્ડ જેવી સહાયને લગતા લાભાર્થી લાભ લીધો હતો. ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગરીબ અભણ લાભાર્થીઓ સેવા સેતુ કાર્યક્રમમાં આવીને અનેક યોજના વિશે માહિતી પણ મેળવી શકે છે તેમજ લાભ પણ લઈ શકે છે. ત્યારે ઇકબાલગઢ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. તેના અનુસંધાને લાભાર્થીઓ ભાઈઓ તેમજ બહેનોએ સરકારી યોજનાઓને લગતી માહિતી તેમજ લાભ લીધો હતો તેમજ અધિકારીઓનું સાલ આપીને સન્માન કરવામાં આવેલ હતું, જ્યાં બીજી બાજુ નવીન બનેલ સરપંચ રાજુભાઈ અગ્રવાલનું પણ સાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સેવા સેતુમાં રાખેલ લોકોના ભોજનના દાતા રાજુભાઈ અગ્રવાલ બન્યા હતા. શુક્રાણા વસ્યા, ZSTV અમીરગઢ. આજે સરકાર શ્રી તરફથી ઇકબાલગઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એની અંદર સરકાર શ્રી ઉદ્યોગધંધા વિભાગ લગભગ દરેક સેવાઓ આપણે દ્વારા આવીને ઉપલબ્ધ કરાવીએ છીએ અને દરેક અરજીઓ આજે એક જ દિવસ મોકલ થાય એવા પ્રયત્નો દ્વારા આપણે લોકોને વધુમાં વધુ સારી સેવા મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે.